આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં અભ્યાસ કરીશું, જેમાં આગળના વિડિયોમાં આપણે પાઠ નંબર 4 હાસ્ય યોગનો અભ્યાસ કરી ગયા હતા, જેમાં આગળ આપણે જોયું હતું કે તેના શબ્દાર્થ ભાષાંતર અને તેનો સ્વાધ્યાય પણ જોયું હતું, અને તમે નોટબુકમાં લખવા પણ આપ્યું હતું, હોમવર્કમાં તો તમે લખી દીધું હશે. હવે આજે આપણે કવિતા નંબર 5 જેનું નામ છે ચટક ચટક ચકલી રે ચકલી નો અભ્યાસ કરીશું. હવે આપણે બધાને પશુ પક્ષીઓ ગમતા હોય છે, જેમાં ખાસ કરીને બાળકોને તો ઘર આગળ જે પક્ષીઓ આપણા ઘર આગળ જે પક્ષીઓ ચણચણવા આવે તે બહુ જ ગમે છે, જેમ કે કબૂતર હોય, કોઈ ખિસકોલી હોય, ચકલી હોય, તો તેને દાણા પણ નાખવા ગમે છે અને પાણી પણ કુંડા પણ ભરે છે તેના માટે અને તેના જોડે વાતો પણ કરે છે. હવે આપણા ઘર આંગણામાં જે પશુ પક્ષીઓ આવે છે તે બાળકોને તો બહુ જ વાર કરતા હોય છે અને તેને ખવડાવી પીવડાવી આપણે શું કરીએ છીએ, રાજી થઈએ છીએ. તો આવી રીતે જ આ કવિતામાં પણ આપણે ચકલી જોડે વાર્તાલાપ આપવામાં આવ્યો છે. તેમાં આપણે પુસ્તકમાં જોઈએ તો એક સરસ મજાનું ઘર અને એક ઝાડ આપ્યું છે, તો એ ઝાડ ઉપર સરસ ચકલીએ માળો જોવા મળે છે. અને બીજા ચિત્રમાં જોઈએ તો આપણે ઘર આગળ જે ચકલીઓ દાણા ચણતીઓ દેખાય છે, તો તેમાં આપણે જોઈએ કે આમાં એક નાનકડો બાળક હોય છે, તેના માતા પિતા ઘરે હોતા નથી, એ બાળક એકલો હોય છે. તો જ્યારે ચકલીઓ ચણચણવા આવે છે ત્યારે શું કરે છે, ચકલી જોડે વાતો કરે છે અને તે રાજી થાય છે. તેમજ આ કવિતામાં આપણે જોઈએ તો ચકલીઓ જોડે વાર્તાલાપ આપેલો છે. હવે આ કાવ્ય આપણે સરસ મજાના વિડીયો દ્વારા સાંભળીશું. पंचमः पाठः चटक चटक चकली रे चकली. विद्यार्थी मित्रों, आजे आपणे चटक चटक चकली रे चकली गीतनु सुस्वर आरोह अवरोह युक्त शुद्ध उच्चारण साथेना गाननो अभ्यास करीशुं. चटक चटक रे चटक 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 रे चटक 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 रे चटक 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 रे चटक. जीव जीव कुजसी त्वं विहग जीव जीव कुजसी त्वं विहग. चटक चटक रे चटक 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 रे चटक. चटक चटक रे चटक 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 रे चटक. माता पितरा विह मम नास्तः एकाकी खलु खिन्नोऽहम्. देहि समीपं जीव जीव मित्र ददामि तुभ्यं बहुदान्यम्. चटक चटक रे चटक 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 रे चटक.
चटक चटक रे चटक 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 रे चटक 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 रे चटक 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 रे चटक जीव जीव कुछ सी तुम बिहग जीव जीव कुछ सी तुम बिहग चटक चटक रे चटक 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 रे चटक 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 रे चटक 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 रे चटक। विद्यार्थी मित्रों, आज आपणे पाठ्यपुस्तकना चटक चटक चकली रे चकलीनु पठन करीशुं अने तेनो भावार्थ समजीशुं। चटक चटक रे चटक, चकली चकली रे चकली, चीवम चीवम कुजसी त्वं विहग। हे पक्षी, तू कुंजन करे छे, चींची बोले छे। नीड़े निवससी सुखे ने डयसे, तू माळा मा रहे छे, सुखे थी उड़े छे। खादसी फलानी मधुराणी, मीठा फळो खाय छे। विहरसी विमले विपुले गगने, तू स्वच्छ विशाल आकाश मा विहार करे छे। नास्ती जनह खलु वारयिता, खरेखर तने रोकनार कोई नथी। माता पितर विह मम नस्तह, मारा माता पिता अही नथी। एकाकी खलु खिन्नो अहम, खरेखर हूँ एकलो होवाती दुखी छु। एही समीपे चीवम चीवम मित्र, हे चींची मित्र नजीक आओ। ददामि तुभ्यं बहु धान्यम, तने खूब धान्य न दाणा आपुछु। चणकम स्वीकुरु पिबरे निरम, तू चणनो स्वीकार कर, पाणी पी। त्वं पुनरपि रट चीवं चीवं चीवं, तू फरीवार ची 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 नु रटण कर। तोषय माम कुरु मधुरालापम, मने संतोष आप मीठो आवाज कर। पाठ्य माम अपि तव भाषाम, मने पण तारी भाषा सीखव। આગળના તાસ પર જાઓ। હવે બાળકો, આપણે બધાએ કવિતા જોઈ અને વિડિયો દ્વારા તેને સાંભળી। સરસ્વતીના કવિતાથી એનો બાળક સરસ મજાનું ગાન ગાય છે અને ચકલીને તેના જોડે વાર્તાલાપ કરે છે। આ આપણે વિડિયો જોયો, હવે આપણે તેના શબ્દાર્થ જોઈશું। શબ્દાર્થ તે આપણે પુસ્તકમાં પણ જોઈશું અને કવિતા શરૂ કરતા સાથે સાથે વધારાના શબ્દાર્થ પણ જોઈશું। चणकम चणकम एटले चण।
के संतोषा माता पितरा भी माता पितरा भी ये आमा संधि पण सूची पडते माता पितरो माता पितरो की ये तो आप इसे माता पितरा भी तो ये था से माता पितरो की इनमें मतलब सु था से आई तो माता अने पिता हई ई एटले हई पाठय पाठ एटले भणा शीखवा दयसे दयसे एटले उणे छे फलानी फलानी એટલે ફળો હવે આ જે શબ્દ છે તે પુસ્તકમાં આપેલા નથી આપણે અહીંયા જે કવિતામાં વધારાના શબ્દો છે તે જોઈશું ફલાની એટલે ફળો મધુરાણી મધુરાણી એટલે મીઠા मधुराणी એટલે મીઠા અને મધુ આગળ જે નિસતી એટલે રહે છે ખાદસી એટલે ખાય છે ખાદસી એટલે ખાય છે खादसी फलानी मधुराणी खादसी एटले खाय छे
ફલાણી એટલે ફળો અને મધુરાણી એટલે કે મીઠા અને મધુર ખાદસી ફલાણી મધુરાણી એટલે કે મધુર ફળો ખાય છે વિહરસી વિમલે વિપુલ ગગને વિહરસી વિમલે વિપુલ ગગને વિહરસી એટલે વિહરે છે ગગનમાં જે ઉડે એને શું કહીએ વિહરવું વિહરસી એટલે કે વિહરે છે વિમલે વિપુલ ગગને વિમલે એટલે શું થાય વિમળ સ્વચ્છ વિપુલે એટલે કે વિશાળ ગગન એટલે આકાશ વિહરસી વિમલે વિપુલે ગગને એટલે કે તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે તું સ્વચ્છ પણ એ કહે છે ચકલીને કે તું સરસ મજાના ચોખ્ખા સ્વચ્છ વિશાળ આકાશમાં ઉડે છે વિહરે છે એટલે વિચરણ કરવું પણ થાય કે તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિચરણ કરે છે નાસ્તિ જનહ ખલુ વારયેત નાસ્તિ એટલે અહીંયા આપણે સંધિમાં છૂટી પાડીશું નાસ્તિ એટલે કે ન અસ્તિ નાસ્તિ નું શું થાય નાસ્તિ એટલે કે ન વત્તા અસ્તિ નાસ્તિ એટલે નથી નાસ્તિ એટલે શું થશે નથી જન એટલે માણસ જન એટલે માણસ કે લોકો પણ કહીશું ખલુ એટલે ખરેખર અને વારયતા એટલે રોકનાર વારયતા એટલે શું થશે રોકનાર નાસ્તિ જન ખલુ વારયતા એટલે કે ખરેખર તને રોકનાર કોઈ નથી શું કહે છે કે તને રોકનાર કોઈ નથી કોઈ નથી એનો મતલબ આપણે શું લઈશું કે માણસ કે કોઈ પ્રાણી તો નાસ્તિ જન ખલુ વારયતા એટલે કે ખરેખર તને રોકનાર કોઈ નથી કોઈ માણસ કે પ્રાણી તને કોઈ રોકનાર નથી માતા પિતરો વહ મમ ન સ્તઃ માતા પિતરા વિહ માતા પિતરા વિની પણ આપણે સંધિ છૂટી પાડી માતા પિતરા પ્લસ ઈહ મમ ન સ્તઃ માતા પિતરા વિ એટલે કે માતા પિતા અહી મમ એટલે મારા ન સ્તઃ એટલે કે નથી તો માતા પિતરા વિહ મમ ન સ્તઃ એટલે કે મારા માતા પિતા અહી નથી શું કહે છે બાળક જે ચકલીઓ ચણવા આવી છે ઘર આગળ તેમને શું કહે છે કે તું સરસ મજાનું ચીચી બોલે છે કે હે ચકલી હે પક્ષી તું ચીચી બોલે છે તું માળામાં રહે છે અને સુખેથી ઉડે છે અને મધુર ફળો ખાય છે સરસ મજાના મીઠા મધુર ફળો ખાય છે અને તું ચોખ્ખા સ્વચ્છ વિશાળ આકાશમાં વિહર કરે છે એટલે કે ઉડે છે વિરે છે અને તને ખરેખર ખરેખર તને રોકનાર કોઈ માણસ કે પ્રાણી નથી હવે શું કહે છે કે માતા પિતરા વિહ મમ ન સ્તઃ એટલે કે મારા માતા પિતા અહીં નથી શું કહે છે બાળક કે હું અહીંયા એકલો જ છું મારા માતા પિતા અહીં નથી એટલે કે ઘરમાં નથી અહીંયા હું એકલો જ છું ઈકાકી ખલુ ખિન્નો અહ ઈકાકી ખલુ ખિન્નો અહ ઈકાકી એટલે કે એકલો ઈકાકી એટલે એકલો ખલુ આગળ આપણે જોઈ ગયા કે ખલુ એટલે ખરેખર ખિન્નો અહમ અહીંયા પણ સંધિ છૂટી પડશે ખિન્નો અહમ એટલે કે ખિન્ન પ્લસ અહમ અહમ એટલે હું ખિન્ન એટલે કે દુઃખી અને ઉદાસ પણ થાય તો શું કહે છે કે ઈકાકી ખલુ ખિન્નો અહમ કે ખરેખર હું એકલો દુઃખી છું ચકલીને શું કહે છે પેલો બાળક કે ખરેખર હું એકલો દુઃખી છું હું એકલો અહીંયા ઉદાસ છું મારા માતા પિતા અહીં નથી તો હું અહીંયા એકલો ઉદાસ બેઠો છું ઈહી સમીપમ જીવમ જીવ મિત્ર ઈહી એટલે આ સમીપમ એટલે નજીક જીવમ જીવ એટલે જી જી મિત્ર એટલે કે મિત્ર એટલે કે સખા અને મિત્ર પણ થાય તો ઈહી સમીપમ જીવમ જીવ મિત્ર એટલે કે હે જી જી મિત્ર જી જી મિત્ર કોને કહે છે ચકલીને કે હે જી જી મિત્ર હે જી જી મિત્ર ચકલી તું નજીક આ સમીપ
समीपम એટલે કે નજીક આવ ઈજી એટલે આવ તો કે હે હે જી જી મિત્ર તું નજીક આવ કોની નજીક બોલાવે છે ચકલીને ચકલીને શું કહે છે મિત્ર પેલો બાળક ચકલીને શું કહે છે કે જી જી મિત્ર નજીક આવ દદામિ તુભ્યં બહુ ધાન્યમ દદામિ એટલે આપું તુભ્યં એટલે કે તને બહુ ધાન્યમ એટલે કે ઘણા દાણા સેના દાણા અનાજ અહીંયા આપણે ઘણા દાણા આપેલું છે તો શું લઈશું અનાજ તો કે દદામિ તુભ્યં બહુ ધાન્યમ તુભ્યં એટલે તને દદામિ એટલે આપું છું અને બહુ ધાન્યમ એટલે કે ઘણા દાણા શું કહે છે ચકલીને કે તું નજીક આવ તને ઘણા દાણા આપું છું દદામિ તુભ્યં બહુ ધાન્યમ તને ઘણા દાણા આપું છું ચણકમ સ્વીકુરો પીબરે નીરમ ચણકમ એટલે કે ચણવું સ્વીકુરો એટલે કે સ્વીકાર કર અને પીબરે એટલે પીવું નીરમ એટલે પાણી તો ચણકમ સ્વીકુરો પીબરે નીરમ એટલે કે તું ચણ એટલે કે સ્વીકાર કર તું દાણા ચણ દાણાનો સ્વીકાર કર અનાજનો સ્વીકાર કર અને પાણી પી બાળક શું કહે છે ચકલીને કે તું દાણા નો સ્વીકાર કર અને પાણી પી ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ એટલે કે તું ચણ સ્વીકાર કર અને પાણી પી ત્વમ પુનરપી રટમ જીવમ જીવમ ત્વમ એટલે તું પુનરપી એટલે કે ફરીવાર રટ એટલે રટણ કરવું અને જીવ 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 ત્રણ વાંચી આપણી છે કે આપણે ત્રણ વાંચી જી લઈશું તો શું કહે છે કે ત્વમ પુનરપી રટ જીવમ 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 ત્વમ એટલે તું તું ફરીવાર જી જી જીનું રટણ કર ચકલીને ફરીવાર કહે છે કે તું ફરીવાર જી જી જીનું રટણ કર તોષય મા ગુરુ મધુરા લાપ શું કહે છે તોષય મા ગુરુ મધુરા લાપ તોષય એટલે સંતોષા મા એટલે મામ મા ઉપર મીઠું છે તો આપણે શું લઈશું મામ મામ એટલે મને ગુરુ પૂરું એટલે કર મધુરા લાપમ એટલે કે મધુર અવાજ તોષે માં પૂરું મધુરા લાપમ એટલે કે મને સંતોષા મને સંતોષા અને મધુર અવાજ કર ચકલીને કહે છે કે તું ચી ચીનું રટણ કર મને સંતોષા મધુર અવાજ કર તોષે માં પૂરું મધુરા લાપમ મને સંતોષા મધુર અવાજ કર પાઠ્ય મામ અપી ત્વ ભાષા પાઠ્ય મામ અપી ત્વ ભાષા પાઠ્ય એટલે કે ભણા શીખવા મામ અપી થયા સંધિ છૂટી પડશે મામ અપી એટલે મામ અપી એટલે મા પ્લસ અપી એટલે કે મને પણ મામ એટલે મને અને અપી એટલે પણ પાઠ્ય માં પી તવ ભાષા પાઠ્ય એટલે ભણા શીખવાડ માં અપી એટલે કે મને પણ અપી એટલે પણ તવ એટલે તારી અને ભાષા એટલે કે ભાષા આપણે જે બોલી બોલીએ તે આપણા કરતાં પક્ષીઓની બોલી અલગ હોય તો શું કહે છે કે મને પણ તારી ભાષા શીખવાડ તારી બોલી શીખવાડ ચકલીને શું કહે છે બાળક કે તું શું બોલે છે તે તારી ભાષા બોલી મને શીખવ પાઠ્ય માં અપી તવ ભાષા એટલે કે મને પણ તારી ભાષા બોલી શીખવાડ બાળક સરસ મજાનું અહીંયા ચકલી જોડે વાર્તાલાપ કરીને શું થાય છે આનંદિત થાય છે હવે અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે આપણે એમાં તેના શબ્દાર્થ જોયા કવિતાના જે વધારાના શબ્દ હતા એ પણ જોયા તેના શબ્દાર્થ અને આપણે જે આ કવિતાનું ભાષાંતર કર્યું તે નોટબુકમાં તમારે શબ્દાર્થ અને આનું કવિતાનું ભાષાંતર સરસ અક્ષરે નોટબુકમાં લખવાનું છે હવે આગળ તેનો સ્વાધ્યાય આપણે આવતા